કેમ છો મિત્રો હું સંગીતા પટેલ અશ્વમેક વિદ્યાલય મિત્રો આજે તમારું સામાજિક વિજ્ઞાનનું પેપર છે પિરિયોડિક ટેસ્ટ છે તો એના માટે આપણે સેક્શન એ સેક્શન બી અને સેક્શન સી નું રિવિઝન જોઈ ગયા તે પ્રમાણે તમે તૈયારી કરી જ હશે બરાબર ને તો સેક્શન એમાં માં નકશો તમને પૂછવામાં આવશે બરાબર તો એ નકશાની સમજૂતી આપણે સેક્શન એ માં જોઈ જ ગયા છે પણ આજે આપણે ફરીથી એનું રિવિઝન કરી લઈએ આજે આપણે પાઠયપુસ્તકમાં પણ જોઈએ અને નકશા પૂર્તિમાં પણ જોઈ લઈએ તો નકશા પૂર્તિ માટે તમારે ગુજરાતનો નકશો લેવાનો રહેશે આ રીતે જે ગુજરાતનો નકશો છે પાના નંબર સિત્તેર પર બતાવ્યો છે એ પ્રમાણેનો નકશો તમારે લેવાનો રહેશે તો એમાં ઝોન વાઇઝ તમારે ભૂકંપનું સંભવિત વિસ્તારો ભૂકંપના સંભવિત વિસ્તારો તમારે દર્શાવવાના રહેશે કે જ્યાં ભૂકંપના જોખમો ક્યાં છે અને કેટલા પ્રમાણમાં ભૂકંપનું જોખમ છે એ તમારે રંગો દ્વારા દર્શાવવાનું રહેશે બરાબર ને તો ઝોન ટુ એ કયા રંગથી જાંબલી રંગથી દર્શાવવાનું છે તો ઝોન ટુ અહીં આજે થોડા ભાગમાં અહીં જાંબલી રંગ કર્યો છે તો ઝોન ટુ તમને પૂછાય તો તમારે ઝોન ટુ આ રીતે તમારે આટલા ભાગમાં દર્શાવવાનો રહેશે જાંબલી રંગથી એવી રીતે તમને ઝોન થ્રી દર્શાવો એમ પૂછવામાં આવે તો ઝોન થ્રી માટે કયો રંગ છે તો લાઇટ ગ્રીન રંગ છે જખ્ખો ગ્રીન રંગ પોપટી જેવો રંગ છે બરાબર ને એ ઝોન થ્રી તમને પૂછાય તો તમારે આટલા વિસ્તારોમાં તમારે ઝોન થ્રી બતાવવાનો રહેશે લાઇટ ગ્રીન કલરથી બરાબર તમારે બરાબર આ નકશાનું અવલોકન કરવાનું રહેશે જેથી તમને ખ્યાલ આવે હવે ઝોન ફોર ઝોન ફોર એ કયા કલરથી છે તો ડાર્ક ગ્રીન કલરથી છે બરાબર ને એ ડાર્ક ગ્રીન કલરથી તમારે ઝોન ફોર બતાવવાનો રહેશે કેટલા વિસ્તારોમાં અહીંયાથી તે આટલા વિસ્તારોમાં તમારે ઝોન ફોર બતાવવાનો રહેશે ત્યારબાદ ઝોન ફાઈવ એ તમારે કયા રંગથી દર્શાવવાનું છે ઓરેન્જ રંગથી અહીં ઝોન ફાઈવ તમારે ઓરેન્જ રંગથી આટલાથી આટલા ભાગ સુધીમાં તમારે ઝોન ફાઈવ દર્શાવવાનું રહેશે બરાબર તો આ રીતે તમારે ઝોન પ્રમાણે તમને ભૂકંપનું જોખમ ધરાવતા જિલ્લાઓ તમારે દર્શાવવાના રહેશે રંગો સાથે બરાબર તો તમારે આ નકશાનું બરાબર અવલોકન કરવાનું રહેશે આપણે નકશાપૂર્તિમાં પણ ચેપ્ટર નંબર બાર આપત્તિ અને વ્યવસ્થાપન એમાં આપણે નકશાપૂર્તિમાં પણ અહીં સૌ જે પ્રશ્ન છે કે ગુજરાતમાં ભૂકંપનું જોખમ ધરાવતા જિલ્લા દર્શાવ્યા છે તેનું ધ્યાનપૂર્વક અવલોકન કરો અહીં ભૂકંપના ઝોન પ્રમાણે અહીં દર્શાવ્યા છે અહીં ગ્રીન બ્લુ કલરથી જ દર્શાવ્યા છે સ્કાય બ્લુ કલરથી જ અહીં દર્શાવવામાં આવ્યા છે ત્યારે પાઠ્યપુસ્તકમાં આપણે વિવિધ રંગો દ્વારા દર્શાવેલા છે ઝોન બરાબર ને તો તમારે પ્રશ્ન નંબર બે પર ઉપર જોઈને તમારે ભૂકંપનું જોખમ ધરાવતા જિલ્લા દર્શાવવાના હતા એ તમે દર્શાવેલા જ હશે નકશાપૂર્તિમાં બરાબર ને તો એ પ્રમાણે તમારી પ્રેક્ટિસ થઈ જ ગઈ હશે છતાં પણ તમારે પાછું નકશાપૂર્તિમાંથી પણ જોઈ લેવાનું રહેશે અને પાઠ્યપુસ્તકમાંથી પણ તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે બરાબર ને તો એના માટે તમારે આ જે નકશો છે એ ગુજરાતનો નકશો તમારે આ રીતનો નકશો આવશે એ તમારે લેવાનો રહેશે આજે નકશાપૂર્તિમાં જે નકશો બતાવ્યો છે એ પ્રમાણેનો નકશો તમારે ખરીદી લેવાનો રહેશે બરાબર ને જેથી તમે પેપરમાં નકશા પૂર્તિ કરી શકો બરાબર અને ઝોન મુજબ તમે ભૂકંપનું જોખમ ધરાવતા જિલ્લાઓ દર્શાવ દર્શાવી શકો બરાબર એના માટે તમારે આ નકશો આવો નકશો ગુજરાતનો લેવાનો રહેશે અને તમારે આ નકશાની પ્રેક્ટિસ કરવાની રહેશે થેન્ક યુ